દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે ત્યારે કોરોના સંક્રમણને કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી છે। રેલવે સ્ટેશને કામ કરતા કુલી ભાઈઓને કોરોના લોકડાઉનને પગલે આર્થિક સંકળામણ ઊભી થયેલ હોય। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રેલવેના સંયુક્ત ઉપક્રમે રેલવેના કુલી ભાઈઓને દિવાળી નિમિત્તે અનાજની કીટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવાળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન પર હમાલીનું કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા એવા કુલી ભાઈઓની દિવાળીની આનંદથી ઉજવણી કરી શકે તેવા હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કુલી ભાઈઓને અનાજની કીટ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના DRM સહિત રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનો સહિત સાંસદના હસ્તે રેલવે સ્ટેશન પર કામ કરતા 180 જેટલા કુલી ભાઈઓને રાશનની કીટ અને મીઠાઈ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાશન કીટમાં લોટ, ચોખા, તેલ, મસાલા, ચા, ખાંડ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કારણે કુલી ભાઈઓ પણ રાજી ખુશીથી દિવાળી ઉજવી શકશે તે વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 11 દિવાળીની શુભ શરૂઆત થઈ ગઈ છે। આજના દિવસે રેલવે સ્ટેશન પર જે કુલી ભાઈઓ યાત્રીઓની સેવા માટે હંમેશા તૈયાર હોય છે એવા કુલી ભાઈઓને રાશનની કીટ આપવામાં આવી છે। કેમકે કોરોના મહામારીમાં ટ્રેન એટલી ચાલતી નથી અને જે ઓછી ટ્રેનો જાય છે એમાં એટલા બધા યાત્રી હોતા નથી કે જેના લીધે એ યાત્રીઓથી એમને પોતાની રોજગારી મળી શકે। એ કારણસર રિલાયન્સ ગ્રુપ સાથે વાત કરીને વડોદરા રિલાયન્સ કંપનીના તરફથી આ કુલી ભાઈઓને 180 કુલીઓને કીટ રાશનની આપવામાં આવી છે। હું આજના દિવસે રિલાયન્સ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તો સાથે સાથે કુલી ભાઈઓને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આપના માધ્યમથી મારા વડોદરા લોકસભાના નગરજનોને પણ દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે આવો આપણે બધા જ ભેગા થઈ અને નવા વર્ષમાં કંઈક નવું વિકાસલક્ષી કામ કરી આપણા રાષ્ટ્રની સેવા કરીએ। ધન્યવાદ। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।